स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने प्रिंसिपल्स ऑफ माइक्रो इकोनॉमिक्स फॉर एनु यूनिट नंबर 4 प्रोडक्शन एनालिसिस के बारे में डिस्कस करता था अबाउट द एवरेज कॉस्ट। बराबर आपने त्रणेय टाइप की एवरेज कॉस्ट समझी लीधी। एक तो कॉस्ट के जो बेसिक वन छे एवरेज कॉस्ट और वी कैन से दैट द एटीसी और एवरेज टोटल कॉस्ट, देन कम्स टू एवरेज फिक्स्ड कॉस्ट एंड देन कम्स टू एवरेज वेरिएबल कॉस्ट। હવે તમને એક એવો ક્વેશ્ચન થતો હશે કે મેડમ આ બધી વાત તો સાચી, આ તો તમે ડાયાગ્રામની અંદર કયો છો અને આમાં આવી બધી વસ્તુ સ્પેસિફાઈ કરેલી બી છે, એટલે કદાચ તમે કહેતા હશો, પણ અમને કેમ ખબર પડે કે આ બધી વસ્તુ સાચી છે કે નહીં? બરાબર, સો લેટ્સ ટોક અબાઉટ ધીઝ થિંગ્સ ઇન અ પર્ટિક્યુલર મેનર, બરાબર, કે જેમાં આપણે વસ્તુને સાબિત કરી શકીએ। पर्टिक्युलर एवरेज कॉस्ट एंड मार्जिनल कॉस्ट त्यारे तमने क्वेश्चन्स जे छे ए अलग अलग रीते पूछवामां आवे छे। જેમ કે ઘણી વખત એવું પૂછવામાં આવે છે કે એક્સપ્લેન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ ટુગેધર, ઘણી વખત એવી રીતે પૂછવામાં આવે છે કે એક્સપ્લેન રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, ઘણી વખત એવું પણ પૂછવામાં આવે છે કે વાય એવરેજ કોસ્ટ ડુ હેવ મોર ફોલિંગ પાર્ટ દેન ધી માર્જિનલ કોસ્ટ। ફાઇન, અને જ્યારે પણ આ તમામ પ્રકારના ક્વેશ્ચન અલગ અલગ રીતે તમને પૂછવામાં આવે, ધેન ઇન પર્ટિક્યુલર ધેટ સેન્સ યુ હેવ ટુ સ્પેસિફાય ઓનલી એન્ડ ઓનલી ધીસ ક્વેશ્ચન, કારણ કે આમાં આપણે ટેબલ બી ડિસ્કસ કરશું, ડાયાગ્રામ બી ડિસ્કસ કરશું અને દરેક વસ્તુ એ બંને વચ્ચે રિલેશનશિપ શું છે ને એ બી ડિસ્કસ કરશું। ફાઇન, તમને આઈડિયા આવી જશે કે કોઈ એટલે કોઈ પણ પ્રકારનું આની અંદર રોકેટ સાયન્સ છે નહીં। અને બેસ્ટ પાર્ટ એ છે કે જે રિલેશનશિપ આપણે પ્રીવિયસ સ્ટડી કર્યા હતા તેની અંદર, તો કે માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ, એ જ પ્રમાણેની રિલેશનશિપ જે છે એ એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટની છે। ફાઇન, સો વી આર નોટ ગોઈંગ ટુ કન્ફ્યુઝ આર સેલ્ફ બાય એક્સપેક્ટિંગ ઇટ એની કાઇન્ડ ઓફ રોકેટ સાયન્સ। ફાઇન, સો વેરી વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વી વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ in a very easy and effective manner. Let's focus on the tabular part. પહેલા તમને તો હું ઇન્ટ્રોડક્શન આપેલું છે આટલું અમથું, એની અંદર ખાલી તમને એ જ વસ્તુ સ્પેસિફાઈ કરેલી છે કે જે આપણે અહીંયા જે છે એ અહીંયા જે છે એ ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ એઝ વેલ એઝ અહીંયા એવરેજ કોસ્ટના આ ઇન્ટ્રોડક્ટિવ પાર્ટમાં સ્ટડી કરી। ફાઇન, સો વી આર નોટ પર્ટિક્યુલરલી ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ, લેટ સ્ટાર્ટ અબાઉટ ધી ફ્રોમ ધી ટેબલ વેર બાય વી કેન પ્રૂવ આર ડાયાગ્રામ, બરાબર, કે જ્યાં આપણે આપણું માર્જિનલ કોસ્ટ ની એવરેજ કોસ્ટ નું ડાયાગ્રામ જે છે એને પ્રૂવ કરી શકીએ। સી, તમને યુનિટ્સ આપેલા છે, ફર્સ્ટ કોલમ ની અંદર નંબર ઓફ યુનિટ્સ ઓફ આઉટપુટ, બરાબર, કે જેમાં તમને 1 to 10 યુનિટ્સ સ્પેસિફાઈ કરેલા છે, ધેન કમ્સ ટુ ટોટલ કોસ્ટ, એ દરેક વસ્તુ બનાવવા માટેની કોસ્ટ કેટલી લાગે છે, ધેન કમ્સ ટુ એવરેજ કોસ્ટ, બરાબર, પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ્સ that you people know, and then comes to marginal cost, 20 na 20 mm, pachi previous che unit banavelu che, barabar, sorry, coming je unit banavelu che ema the previous unit atle ke atyana unit mane previous unit ne tamare minus kari nakho, je on marginal revenue find karta tha, same age method thi marginal cost pan find out karsu, etle ke aa je vastu vechvan ની આપણે કેમ માર્જિનલ રેવન્યુમાં એવી રીતે ફાઇન્ડ આઉટ કરતા હતા કે અત્યારે જે વસ્તુ વેચીએ માર્કેટમાં, બરાબર, એમાંથી પ્રીવિયસ યુનિટ જે છે એની વેચાણ કિંમત આપણે બાદ કરી હતા, યસ ઓર નો, સો ધેર વી કેન ગેટ ધી આઈડિયા, એ વસ્તુ માટે આપણને આઈડિયા મળી જતો। ફાઇન, સો એ એક મેનની અંદર તમને કીધેલું છે। નેક્સ્ટ તમને કીધું છે કે ભાઈ માની લો કે 3rd યુનિટ છે એમાંથી 2nd યુનિટની પ્રાઇસ તમે માઇનસ કરો છો તો P5 માઇનસ થતું, ફાઇન, સો યુ વિલ ગેટ ધી માર્જિનલ કોસ્ટ, જેમ માર્જિનલ રેવન્યુ કામ કરે છે એમ જ માર્જિનલ કોસ્ટ પણ કામ કરે છે, ઇનિશિયલી ઇટ ડિમિનાઇઝિસ એન્ડ ધેન ઇટ ઇન્ક્રીઝિસ, પણ આમાં અને એમાં બહુ ફર્ક છે। આમાં બી તમને એવરેજ કોસ્ટમાં કીધું છે કે ઇનિશિયલી ઇટ ડિમિનાઇઝિસ એન્ડ ધેન ઇટ સ્ટાર્ટેડ ઇન્ક્રીઝિંગ। ફાઇન, આઈ મેક યુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ પોસિબલ,
કેવી રીતે પોસિબલ થાય છે અલ્ટિમેટલી કોસ્ટ અને રેવન્યુ જે છે એના વચ્ચે ઇન્વર્સ રિલેશન છે બટ રેવન્યુ અને યુનિટ્સ એન્ડ કોસ્ટ એન્ડ યુનિટ્સ આ બંને વસ્તુ વચ્ચે જે છે એ ડિરેક્ટ રિલેશનશિપ છે સો વિલ ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ ફાઇન લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ટોટલ કોસ્ટમાં જોઈએ પહેલા યુનિટ માટે તમને 20 આપેલી છે સેકન્ડ માટે 30 થર્ડ માટે 35 ફોર્થ માટે 38 ધેન કમ્સ ટુ ફિફ્થ ફિફ્થ માટે 40 ધેન સિક્સ્થ માટે 62 સેવન્થ માટે 95 એઇથ માટે 150 નાઇન્થ માટે 260 એન્ડ ટેન્થ માટે 440 આટલી વસ્તુ તમને ટોટલ કોસ્ટની અંદર આપવામાં આવેલી છે ધેન કમ્સ ટુ એવરેજ કોસ્ટ એવરેજ કોસ્ટમાં કેવી રીતે કરવાનું છે જોઈએ આ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ યસ ઓર નો સો લેટ્સ ફોકસ ઓન ધેટ પાર્ટ ટોટલ કોસ્ટ જે છે એના ફાયદા તમારે નંબર ઓફ યુનિટ્સ કરવાના છે 20 ડિવાઇડેડ બાય 1 સ્ટેન્ડ ફોર 20 30 ડિવાઇડેડ બાય 2 15 35 ડિવાઇડેડ બાય 3 11.6 38 ડિવાઇડેડ બાય 4 9.5 40 ડિવાઇડેડ બાય 5 8 62 ડિવાઇડેડ બાય 6 10.3 See, I have 103 nothing, it is the printing mistake 10.3. And whenever you go for this 62 divided by 6 in calculator, whenever you have calculated the values, put and join Shakocho, you can verify it. Fine. So it will be the 10.3. Then comes to 95 divided by 7, which stands for the 13.5. 150 divided by 8 stands for the 18.7. 260 divided by 9. Will be equal to the 28.8. 440 divided by 10 equals to the 44.0. Fine, so this will be the your average cost, yes or no? Let us focus on the marginal cost. See, 20 na 20 to image as initial level. Yes or no? So initially 20 will be there. Then comes to 30 minus 20. So, atyari unit banayi. એમાંથી પ્રીવિયસ યુનિટ જે છે એને તમારે માઇનસ કરવાનું રહેશે ફાઇન સો 30 માઇનસ 20 સો 10 35 માઇનસ 35 38 માઇનસ 35 ધેન કમ્સ ટુ પર્ટિક્યુલરલી 3 40 માઇનસ 2 ધેન 2 62 માઇનસ 40 ધેન 22 95 માઇનસ 62 ધેન પર્ટિક્યુલરલી 33 150 માઇનસ 95 55 260 minus 150 110 and 440 minus 260 180 fine you'll be able to get these kind of things yes or no બરાબર તો તમને આ વસ્તુ જે છે એના ઉપર થી તમને આઈડિયા મળી જશે fine હવે તમે બે વસ્તુ જો એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ આ બંને છે ને ઇનિશિયલી ફોલિંગ પાર્ટ પર છે પછી 60 યુનિટ થી બંને વસ્તુ જે છે એ વધવાનું સ્ટાર્ટ કરે છે અહીંયા 10.3 એ અને અહીં 22 એ યસ ઓર ફાઇન સો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી સર્ટેન કાઇન્ડ ઓફ આઈડિયાઝ કે ભાઈ આ બી એ એવરેજ રેવન્યુ ને માર્જિનલ રેવન્યુ ની પ્રમાણે જ વર્ક આઉટ કરે છે યસ ઓર લેટ્સ સી વોટ ધે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ કોસ્ટ ની અંદર અહીંયા તમને એવરેજ કોસ્ટ લાઈન આપેલી છે એન્ડ ધેર યુ કેન ગેટ ધી માર્જિનલ કોસ્ટ લાઈન બંને વસ્તુ એ જ પ્રમાણે વર્ક કરશે જે પ્રમાણે રેવન્યુ હોતી હતી લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પર્સન કેવા માંગે છે લાઈક ધી ટોટલ રેવન્યુ ધી ટોટલ કોસ્ટ કન્સેપ્ટ મે નોટ બી ઓફ એની સ્પેશિયલ સિગ્નિફિકન્સ ઇન એની એનાલિસિસ ઓફ ધી પ્રોબ્લેમ ઓફ પ્રાઇસિંગ કહેવાનું તાત્પર્ય એવું છે કે લાઇક ધી ટોટલ કોસ્ટ ટોટલ રેવન્યુ ધી ટોટલ કોસ્ટ કન્સેપ્ટ મે નોટ બી ધી એની સ્પેશિયલ સિગ્નિફિકન્સ ઇન એનાલિસિસ ઓફ ધી પ્રોબ્લેમ ઓફ પ્રાઇસિંગ પ્રાઇસિંગ પ્રોબ્લેમ ની અંદર છે ને તમારે રેવન્યુ ની ઇમ્પોર્ટન્સ વધારે આ લોકો કહેતા એમાં આ લોકોનું કહેવું એમ છે કે કોસ્ટ નું કદાચ એના જેટલું ઇમ્પોર્ટન્સ નથી બરાબર કે કોસ્ટ એટલા ઇમ્પોર્ટન્ટ પાર્ટ ની અંદર વર્કઆઉટ નથી કરતી ધ એવરેજ એન્ડ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ ઓન ધી સપ્લાય સાઇડ આર ધી કાઉન્ટર પાર્ટ્સ ઓફ ધી એવરેજ એન્ડ માર્જિનલ કોસ્ટ રેવન્યુઝ ઓન ધી ડિમાન્ડ સાઇડ મેં છે ને આ લાઈન તમને ઘણી વખત સ્પેસિફાય કરેલી છે Still you do have any kind of confusion, then let us focus on that part. Sukam cost ne apne supply side kahiye chhe, ane sukam revenue je chhe, ane demand side kahiye chhe. Obviously, jare market ni andar tamari product ni demand hase, it will
enable you to get some or the other type of profit or revenues, yes or no? But why cost is on the supply side? Cost, if you want to manufacture the particular product accordance with the demand in market, then particularly you have to bear some or the other cost, such as fixed cost, variable cost. Yes or no? And in both of the cases, बनने केसेस के अंदर तुम्हें जो टाइम पर वस्तु छूओ छू ने दैट यू विल गेट द आइडिया इफ यू आर अ बिजनेस तुम्हें कोई बिजनेस हाउस छो तो तुम्हें तुम्हारा से इतनी विचारो ने कि आज मार्केट में तुम्हारी प्रोडक्ट की डिमांड हो तो ये शू है तो के रेवन्यू साइड है यस ओर नो कारण के जितनी तुम्हारी प्रोडक्ट की डिमांड वधारे हसे यू विल बी एबल टू गेट दैट एक्सटेंट ऑफ प्रॉफिट यस ओर नो જ્યારે સપ્લાય સાઈડમાં કેવું હોય તો કે તમારે પ્રોડક્ટ બનાવવાની છે ધેન યુ કેન સપ્લાય એન્ડ ફોર મેન્યુફેક્ચરિંગ એની કાઇન્ડ ઓફ પ્રોડક્ટ યુ હેવ ટુ બેર સમ ઓફ ધી અધર કોસ્ટ યસ ઓર નો તમારે જે છે એ અમુક પ્રકારની કોસ્ટ જે છે એ બેર કરવી પડશે ફાઇન સો દેટ ઇઝ ધી થિંગ યુ હેવ બીન ગિવન ધેન નેક્સ્ટ તમને કીધું છે કે ધ રિલેશનશિપ બિટવીન એવરેજ એન્ડ માર્જિનલ કોસ્ટ ઇઝ ધી સેમ એઝ ધેટ બિટવીન ધી એવરેજ એન્ડ માર્જિનલ રેવન્યુ છે એવી રિલેશનશિપ એવરેજ ને માર્જિનલ કોસ્ટ ની રેવન્યુ ની હતી એની જ રિલેશનશિપ જે છે એ એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ ની વચ્ચે છે લેટ્સ ફોકસ ઓન ધેટ પાર્ટ શું કહે છે તો કે ધેર ઇઝ હાવેવર વન ફંડામેન્ટલ ડિફરન્સ બિટવીન ધી એવરેજ રેવન્યુ એન્ડ એવરેજ કોસ્ટ એટલે જ એના લીધે ખાલી એક જ ફંડામેન્ટલ ડિફરન્સ છે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ ના વચ્ચે કયો Okay, since the average revenue curve represents the demand side of the for the product of the firm, it like the demand curve will not ordinarily slope upwards at any point. In other words, it will always have a negative slope. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે જો આપણે રેવન્યુ ઉપર ફોકસ કરીને તમે અત્યાર સુધીના જેટલા બી આપણે રેવન્યુઝના ડાયાગ્રામ સ્ટડી કર્યા તમે એ ડાયાગ્રામને જોયેલા છે ઇટ ઇઝ ઓલવેઝ ધ નેગેટિવલી સ્લોપ યસ ઓર નો એ વસ્તુ હંમેશા આમ જ બનતી હતી સો ઇટ વિલ બી સ્લોપ લાઈક ધીસ એન્ડ ધીસ ઇઝ ધ ડાઉનવર્ડ સ્લોપિંગ થિંગ અને દરેક ડિમાન્ડ કર્વનો જેવો નોર્મલ ડાઉનવર્ડ સ્લોપિંગ ડાયાગ્રામ બને છે ને એવું જ આપણી એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો પણ ડાયાગ્રામ બનતો જોશો તમને યાદ હોય તો આપણે આ પ્રમાણે એ ટુ બી દેન બી ટુ સી સી ટુ ડી એવું આપણે એક ડાયાગ્રામ બનાવ્યો જેમાં એક વખત આપણે જોઈ હતી કે ઇન્ક્રીઝિંગ રિટર્ન કોન્સ્ટન્ટ એન્ડ ડિમિનાઇઝિંગ રિટર્ન જોશો નો શું ડિમિનાઇઝિંગ રિટર્ન નો છે કઈ પણ પોર્શન હતો એ વધારે હતો અને એ ટાઈમ પીરિયડ માટે જો તમે જોવા જાઓ તો ઇટ વિલ પર્ટિક્યુલરલી ધી નેગેટિવલી સ્લોપ્ડ થી યસ ઓર નો એ વસ્તુ નેગેટિવલી સ્લોપ નથી ફાઇન સો નાઉ યુ કેન ગેટ ધી આઈડિયા કે ફંડામેન્ટલ ડિફરન્સ બંને વચ્ચે શું છે જો આ છે ને એ બંને અપવર્ડ સ્લોપિંગ છે ઇટ વિલ સ્લોપ લાઈક ધીસ ભલે એ પ્રમાણે નથી કોઝ હિયર વી આર ટોકિંગ અબાઉટ ધી કોસ્ટ એન્ડ કોસ્ટ વિલ નોટ એટ ઓલ વર્ક આઉટ વિથ ધી revenue parameters because revenue is totally on the demand side whereby particularly if we focus on the supply side then it is particularly the cost side barabar cost side je che e supply side che and then we can get the upward sloping things here both the cost average cost curve and marginal cost curve is upward sloping yes or no once let us focus on to that part aa loko evu ke che ke bhai revenue કર્વ જે હોય ને એ હંમેશા નેગેટિવલી સ્લોપ્ડ જ હોય છે ફાઇન સો દેટ ઇઝ ધી થિંગ લેટ્સ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પેરામીટર ધી એવરેજ કોસ્ટ કર્વ ઓન ધી કન્ટ્રરી ફોલ્સ એઝ વેલ એઝ રાઇઝિસ એટ ડિફરન્ટ લેવલ ઓફ આઉટપુટ એવરેજ કોસ્ટ કર્વ છે ને એ આના કરતા કોન્ટ્રાસ્ટની અંદર વર્કઆઉટ કરે છે ઇનિશિયલી છે ને એમાં એવું થતું કે ઇન્ક્રીઝિંગ રિટર્ન આપણને મળતું રેવન્યુઝ કર્વ તમે જુઓ તો એ ઇન્ક્રીઝિંગ રિટર્ન ઉપર હતી એ આર કર્વ જો કે એમ આર કર્વ એ એવરેજ રેવન્યુ કર્વ કે માર્જિનલ રેવન્યુ કર્વ તો એ પેલા ઇન્ક્રીઝિંગ રિટર્ન ઉપર જેને આમાં તમને કહે છે કે પેલા ફોલિંગ પાર્ટ ઉપર ઓબ્વિયસલી ઇટ ઇઝ ધ પ્રેક્ટિકલ સિનારિયો ભલે આ લોકો કહે કે ના કે આ તમને પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ તો પ્રોવાઈડ કરે જ છે ને યુ કેન સી હિયર ઓલ ધોઝ થિંગ્સ જો કે એ ઓલવેઝ જે છે એ અલગ અલગ લેવલે તમને અલગ અલગ પ્રકારનો શેપ લે છે ઓબ્વિયસલી ઇનિશિયલી જ્યારે છે ને તમે પ્રોડક્શન કરતા હોય ને
there are coast forming particles. કારણ કે જેમ જેમ તમે વધારતા જાઓ ને આઉટપુટ એમ કોસ્ટ જે છે ને સ્પ્રેડ થતી જાય બરાબર કોસ્ટ સ્પ્રેડ થાય આઉટપુટ ની અંદર તો ઓબ્વિયસલી પર યુનિટ કોસ્ટ તમને ઓછી જ મળવાની મેસર હો એન્ડ ધેટ ઇઝ ધ સિનર ધેટ ઇઝ ધ રીઅલ સિનર લેટ્સ ફોકસ ઓન નો અધર પેરામીટર્સ ધ એવરેજ કોસ્ટ કર્વ એઝ વેલ એઝ માર્જિનલ કોસ્ટ કર્વ કોરસ્પોન્ડિંગ ટુ ઇટ જેવી રીતે આ બંને વસ્તુ વર્કઆઉટ કરે છે બંને એકબીજાના કોરસ્પોન્ડિંગ જો જોવો ને તમે તમને એમને જ આઈડિયા આવી જાય આપણે આવું રોકેટ સાયન્સ સમજવાની જરૂર નથી કે આ ઇનિશિયલ ઘટે છે બે ક્યાં તો કે ફિફ્થ યુનિટ સુધી ધેન ફ્રોમ ધ સિક્સ્થ યુનિટ ઇટ વિલ સ્ટાર્ટ રાઇઝિંગ અને આવું શું કામ થાય છે એ બી તમને અહીંયા કહી દીધું છે જોઈએ આપણે શું કહે છે તો કે અઝ્યુમ્સ ધેટ ધ સ્લોપ ઓફ ઇંગ્લિશ ઇટ અઝ્યુમ્સ એઝ ધ શેપ ઓફ ઇંગ્લિશ લેટર યુ બરાબર બંને જે છે એ યુ શેપની કર્વ બનશે ફર્ક એ છે કે એક સ્પીડીલી ડાઉનફોલ ઉપર જાય છે ને સ્પીડીલી જે છે એ રાઇઝિંગ પાર્ટ ઉપર પણ છે જ્યારે અનધર વન ઇઝ ધી સ્લોઈ ફાઇન સો એ બી જોશું શું કહેવા માંગે છે સી નેક્સ્ટ કે છે કે વી કુડ સે ધેટ વાઇલ ધી રેવન્યુ કર્વ્સ એઝ બોથ એવરેજ એઝ વેલ એઝ માર્જિન નોર્મલી સ્લોપ્સ ડાઉનવર્ડ ટુ ધી રાઇટ એન્ડ કોસ્ટ કર્વ નોટ ઓનલી સ્લોપ્સ ડાઉનવર્ડ બટ ઓલ્સો અપવર્ડ્સ એટ ડિફરન્ટ લેવલ ઓફ આઉટપુટ આ કોસ્ટ કર્વ તમે જો અહીંયા ડાઉનવર્ડ સાઈડ જાય છે યસ ઓર નો એન્ડ ધેન ઓલ્સો ઇટ ગોઝ અપવર્ડ સાઈડ કારણ કે અલગ અલગ આઉટપુટના લેવલે જે છે ને અલગ અલગ કોસ્ટ તમને લાગે છે અને તમારે એ પ્રમાણે જોવાનું છે ફાઇન લેટ્સ ફોકસ ઓન ટુ ધી અનધર પેરામીટર્સ શું કહે છે તો કે ઇટ શુડ બી રિમેમ્બર્ડ ધેટ બોથ ધી એવરેજ એઝ વેલ એઝ માર્જિનલ બોથ ધી એવરેજ એઝ વેલ એઝ માર્જિનલ કોસ્ટ કર્વ્સ નોર્મલી આર યુ શેપ્ડ કર્વ્સ એઝ ઇન્ડિકેટેડ ઇન ધી અલોંગ સાઇડ ડાયાગ્રામ 5.2 એઝ લોંગ એઝ ધી એવરેજ કોસ્ટ કર્વ ઇઝ ફોલિંગ ધી માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ બિલો ઇટ જો એવરેજ કોસ્ટ જ્યારે ફોલિંગ પાર્ટ ઉપર છે ને ત્યારે માર્જિનલ કોસ્ટ એના કરતા નીચે છે ઇટ બિલોઝ ધી એવરેજ કોસ્ટ યસ ઓર નો આ તમે માર્જિનલ જો એના કરતા નીચી છે આનો સીધો સાધો મતલબ શું થાય તો કે એવરેજ કોસ્ટ ફોલિંગ પાર્ટ ઉપર છે ને એના કરતા ડીપલી ફોલ પાર્ટ ઉપર માર્જિનલ કોસ્ટ છે યસ ઓર નો ફાઇન સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓલસો એ લોકો શું કહેવા માંગે છે એઝ લોંગ એઝ ધી એવરેજ કોસ્ટ કર્વ ઇઝ ફોલિંગ ધી માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ બિલો ઇટ આના કરતા વધારે છે હવે આ જ વસ્તુ હું તમને પ્રૂફ પણ કરી આપું છું ટેબલની અંદર જોઈએ સી શું કહે છે તો કે અહીંયા ઘટે છે એવરેજ કોસ્ટ અહીંયા 20 થી અહીંયા 20 જ છે અહીંયા ઘટીને 20 માંથી 15 થયો તો અહીંયા ઘટીને સીધી 20 માંથી 10 થઈ ગઈ છે અહીંયા 15 માંથી 11.6 થઈ છે તો ખાલી 4 યુનિટ જેટલો ઘટાડો આવ્યો છે અહીંયા જો તમે 10 માંથી સીધી 5 ફાઇન દેન કમ ટુ 11.6 ટુ 9.5 અહીંયા 5 થી સીધા સીધી 3 અહીંયા 9.5 થી 8 અહીંયા 3 માંથી 2 બરાબર તો તમે જુઓ જેટલી સ્પીડીલી માર્જિનલ કોસ્ટ કર્વ ફોલિંગ પાર્ટ ઉપર છે ને અથવા તો માર્જિનલ કોસ્ટ જેટલી ફોલિંગ પાર્ટ ઉપર છે ને એટલી એવરેજ કોસ્ટ નથી યુ કેન સી હિયર ઓલ ધીસ થિંગ્સ અહીંયા ખાલી 0.5 નો ફર્ક છે તો અહીંયા 1 નો ફર્ક છે અહીંયા 11.6 અને 9.5 વચ્ચે 1.11 જેટલો ફર્ક છે તો અહીંયા 2 નો સીધે સીધો ફર્ક છે સો યુ કેન ગેટ ધી આઈડિયા તમને આના ઉપરથી આઈડિયા આવી જાય અહીંયા 15.0 માંથી તમે 11.6 વાત કરશો તો 4.4 જેટલું તમને મળશે અહીંયા 11.5 10 માંથી 5 વાત કરશો તો 5 જેટલું સો માર્જિનલ કોસ્ટ ઇઝ ફોલિંગ મોર સ્પીડલી ધેન ધી એવરેજ યસ ઓર અને અહીંયા તમે જોઈ પણ શકો છો એવરેજ ફોલિંગ થાય છે ને એના કરતાં વધારે સ્પીડથી માર્જિનલ કોસ્ટ ફોલિંગ પાર્ટ ઉપર છે જો અહીંયા તમને થોડુંક એના કરતાં ડીપ શેપ આવે છે યસ ઓર લેટ્સ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પેરામીટર્સ Likewise, when the average cost curve starts rising, જેવી રીતે એવરેજ કોસ્ટ કર્વ રાઈઝ થવાનું સ્ટાર્ટ કરે છે ધ માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ અબોવ ઇટ ઇન અધર વર્ડ્સ વેન ઇટ કમ્સ ટુ ફોલિંગ માર્જિનલ કર્વ ફોલ્સ મોર રેપિડલી દેન ધ એવરેજ કોસ્ટ કર્વ ઇન ધ સેમ મેનર વેન ઇટ કમ્સ ટુ રાઇઝિંગ ધ માર્જિનલ કોસ્ટ કર્વ રાઇઝિઝ મોર રેપિડલી દેન ધ એવરેજ કોસ્ટ કર્વ
The marginal force count not only declines but also rises more rapidly than the average. જોઈ લઈએ. કહેવાનો એનો સીધો સાદો મતલબ શું છે તો કે અહીંયા તમે જુઓ માર્જિનલ કોસ્ટ જેટલી સ્પીડીલી ફોલિંગ પાર્ટ ઉપર છે ને એટલી સ્પીડીલી રાઇઝિંગ પાર્ટ ઉપર પણ છે. જ્યારે આ જેટલું સ્લોલી ફોલ થાય છે એટલું જ સ્લોલી રાઇઝ થવાનું પણ છે. અને તમે જો જોવા જાવ ને તો એવરેજ કોસ્ટનો કોન્સ્ટન્ટ રિટર્ન વાળો પાર્ટ થોડોક વધારે છે દેન ધી માર્જિનલ વન. યસ ઓર નો? એવરેજ કોસ્ટ વાળો પાર્ટ જે છે ને એ કોન્સ્ટન્ટ એવરેજ કોસ્ટનો કોન્સ્ટન્ટ વાળો ભાગ થોડો છે ને સ્પ્રેડેડ વેની અંદર છે માર્જિનલ કરતા. સો જેટલી સ્પીડીલી આ ફોલિંગ પાર્ટ ઉપર હતી એટલી સ્પીડીલી રાઇઝિંગ પાર્ટ ઉપર પણ છે. જ્યારે એવરેજ કોસ્ટ જેટલી પર્ટિક્યુલર આના કરતા ઓછી સ્પીડમાં પડતી હતી ને એટલી જ ઓછી સ્પીડમાં રાઇઝ પણ થાય છે. તમને એમ લાગે કે આવું ક્યાં છે મેડમ? અહીંયા ડાયગ્રામની અંદર જુઓ આ વધે. આપણે ફોલિંગ પાર્ટ સુધી તો ડિસ્કસ કરી લીધું ફિફ્થ યુનિટ સુધી. લેટ્સ ટોક અબાઉટ ધી રાઇઝિંગ પાર્ટ. તો અહીંયા છે ને ખાલી બે જ યુનિટ વધે છે, બે કે અઢી યુનિટ. અહીંયા જો સીધા 20 ની 20 જેટલી કોસ્ટ વધે છે માર્જિનલ સાઈડ. સો ઇટ ઇઝ રાઇઝિંગ મોર રેપિડલી દેન ધી એવરેજ વન. એવરેજ માં જો 8 હોય 10.3 થયા તો બે માંથી સીધા 22, 10.3 માંથી 13.5 જ થયા તો 22 માંથી સીધા 33, 13.5 માંથી 18.7 થયા તો 33 માંથી સીધા 55, 18.7 માંથી 28.8 થયા તો સીધે સીધા 55 માંથી 110, અહીંયા 22.8 માંથી 44 થયા તો 110 થી 180. સો હિયર યુ કેન સી ઓલ ધીસ સ્ટફ. અહીંયા તમે જોઈ શકો છો એ વસ્તુ. અને આ ટ્રુ સિનારિયો છે. તમને એ એક રીઝન કહી દઉં કે શું કામ એવરેજ કોસ્ટ કરતા માર્જિનલ કોસ્ટ છે એ વધારે સ્પીડીલી ફોલ કરે છે, વધારે સ્પીડીલી જ રાઇઝ કરે છે. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે એવરેજ કોસ્ટ જે છે ને એ આખે આખા બધા યુનિટ તમારા હોલ આઉટપુટ જે છે એની અંદર સ્પ્રેડેડ હશે. જ્યારે માર્જિનલ કોસ્ટ તો ખાલી તમે તમારા પ્રીવિયસ યુનિટની કોસ્ટને લેસ કરો છો. સો દેટ વિલ પર્ટિક્યુલરલી ગીવ યુ ધી સિનારિયો અકોર્ડિંગ ટુ ઇટ. તો તમને એ પ્રમાણે જે છે ને એ સિનારિયો મળશે. એન્ડ ધીસ ઇઝ ધી પ્રેક્ટિકલ આઉટ બિઝનેસ પણ બનતું પણ છે. જુઓ તો ખરી તમે આમાં ખાલી અત્યારે બનાવેલા કરંટ યુનિટમાંથી પ્રીવિયસ યુનિટની પ્રાઇસ કરો છો. જ્યારે આ દરેક વસ્તુ જે છે 440 આખા 10 યુનિટ વચ્ચે ડિવાઇડેડ છે. યસ ઓર નો? તો માર્જિનલ કોસ્ટ જે છે એ તમને એક એક્સ્ટ્રા યુનિટ બનાવવાની લાગતી કોસ્ટ તમે ફાઇન્ડ આઉટ કરો છો. જ્યારે એવરેજ કોસ્ટની અંદર એક યુનિટની બે યુનિટની જેટલા પણ ટોટલ તમે 25-50,000 જેટલા યુનિટ બનાવ્યા છે બરાબર એટલા યુનિટ જે છે એ તમે એનામાં સ્પ્રેડ કરી દેશો આખી આખી કોસ્ટને. દેટ્સ વાય એ ફોલિંગ પણ જે છે એ લેસ પાર્ટ ઉપર છે ધેન ધી માર્જિનલ, અને રાઇઝિંગ પણ માર્જિનલ કરતા ઓછી રીતે થાય છે. ફાઇન, દેટ ઇઝ ધી હોલ આઈડિયા. લેટ્સ ડિસ્કસ લાસ્ટ પોઈન્ટ. ઇફ ધી એવરેજ કોસ્ટ કર્વ ઇઝ યુ શેપ્ડ ધેન ઇટ્સ કોરસ્પોન્ડિંગ માર્જિનલ કોસ્ટ વિલ કટ ઇટ એટ ઇટ્સ લોએસ્ટ પોઈન્ટ સે એટ ધી પોઈન્ટ એમ એઝ શોન ઇન ધી ડાયગ્રામ. અહીંયા તમે જુઓ કેમાં ખાલી મતલબ એટલો જ છે કે આ બંને જો એકબીજાના કોરસ્પોન્ડિંગ હોય ને તો માર્જિનલ કોસ્ટ જે છે ને એ એવરેજ કોસ્ટને એના સૌથી લાસ્ટ પોઈન્ટ ઉપર એને કટ કરે છે. ઇટ મીન્સ કે અહીંયા જુઓ તમે એવરેજ કોસ્ટ છે ને એક એવા લેવલે આવી ગઈ છે કે જ્યાં માર્જિનલ કોસ્ટ સાવ અને સાવ ઝીરો થવાની તૈયારીમાં છે. સો માર્જિનલ કોસ્ટ વિલ ફોલ ટુ ધીસ એક્સટેન્ટ એન્ડ ધેન ઇટ વિલ કટ ધી એવરેજ કોસ્ટ કે જ્યાં તમને સાવ એટલે સાવ એવરેજ લીસ્ટ કોસ્ટ લાગતી હોય 8 રૂપિયાની. યસ ઓર નો? ફાઇન. સો દેટ ઇઝ ધી હોલ આઈડિયા એન્ડ દેટ ઇઝ ધી હોલ સિનારિયો ઓફ સચ સિચ્યુએશન. આ જે છે ને એ આખે આખો તમને સિનારિયો આપેલો છે વેર યુ કેન ગેટ ધી હોલ આઈડિયા ઓફ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. બરાબર, ફરી પાછું તમને એક જેન્ટલ રિમાઇન્ડર આપી દઉં છું કે જ્યારે પણ તમને એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટના રિલેશનશિપનો ક્વેશ્ચન પૂછાય, મોસ્ટ પ્રોબેબલી તમને કહેશે કે ભાઈ બંને વચ્ચેનો રિલેશનશિપ જે છે એ તમે સ્પેસિફાઈ કરો, તો તમારે આ જે છે ને એ સ્પેસિફાઈ કરવાનું રહેશે.
આખું અત્યારે આપણે જે કઈ પણ આ સેશન ની અંદર ડિસ્કસ કર્યું એ વસ્તુ જે એટ લાસ્ટ તમને એમ પોઈન્ટ ઇન્ટરસેક્શન બતાડે છે બંને કોર્સ કોમ. બીજી એક વસ્તુ તમને કહું કે જયારે તમને એવું કહેવામાં આવે કે ભાઈ એવરેજ કોર્સ ને માર્જિનલ કોર્સ ને ડાયાગ્રામ સાથે રિપ્રેઝન્ટ કરો ત્યારે બી તમારે આ જ કહેવાનું છે અને આ જ લખવાનું છે. જયારે બી ક્યારે એમ કહેવામાં આવે છે કે એક્સપ્લેન કરો ખાલી કન્સેપ્ટ તો બી આ જ કરવાનું છે. બધા ક્વેશ્ચન ની અંદર તમારે આ જ પ્રમાણે ડાયાગ્રામ ને ટેબલ બનાવી અને જવાનું છે. ધેટ્સ ઇટ. સો પર્ટિક્યુલર આ સેશન ની અંદર આપણે ડિસ્કસ કર્યું રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. કમિંગ સેશન માં તમને ટ્રેડિશનલ કન્સેપ્ટ સમજાવીશ શોર્ટ રન અને લોંગ રન કોન્સેપ્ટ. બરાબર, જેમાં ટ્રેડિશનલી આપણે કેવી રીતે ટ્રીટ કરીએ છીએ એ વસ્તુ જોશું. એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી પર્ટિક્યુલરલી મોડર્ન કન્સેપ્ટ અને પછી આપણે મોડર્ન કન્સેપ્ટ ઉપર ફોકસ કરશું. ફાઇન, સો આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.